नमस्कार विद्यार्थी मित्रों, मारुं नाम हेमल करिया है। हूँ गवर्नमेंट हाई स्कूल रापर में वोकेशनल ट्रेनर तरीके फ्रेंड बचाऊ छू। मारो ट्रेन छे इलेक्ट्रॉनिक्स आगे आज आप बराबर इलेक्ट्रॉनिक्स आगे धोरण नौ नु बराबर जोईए छे। धोरण नौ नी बेसिक थी चालू थाय छे बराबर। धोरण नौ माने बराबर जो वीजळी नो पायो ख्याल बराबर तमने आ विषय बाबते बराबर आपणे धोरण नौ नु बराबर स्टार्ट करीए छे। धोरण नौ मां आवे बराबर આપણે એટલી સ્ટાર્ટ કરી દેવા વિશ્વની દરેક વસ્તુ પરમાણુની બનેલી હોય તેનો નાશ કરી શકાતો નથી બરાબર। વિશ્વની દરેક વસ્તુ જે પરમાણુની બનેલી હોય એનો નાશ કરી શકાતો નથી અને તેમાં ત્રણ કણો હોય છે બરાબર। ત્રણ કણ ક્યાં હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બરાબર। આ ત્રણ કણો હોય છે બરાબર, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બરાબર। એ હવે કક્ષામાં બરાબર હોય છે બરાબર, પરમાણુમાં, પરમાણુના કેન્દ્રમાં બરાબર એટલે પ્રોટોન ન્યુટ્રોન બરાબર કેન્દ્રમાં હોય છે। પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્ર હોય, ઇલેક્ટ્રોન હોય છે બરાબર કક્ષાની ફરતે હોય છે બરાબર, કક્ષાની ફરતે ઇલેક્ટ્રોન હોય છે બરાબર। ખાસ એ પરીક્ષામાં બરાબર પૂછાય બરાબર, ખાસ આવું પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં હોય છે બરાબર। આ પરમાણુનું કેન્દ્ર છે બરાબર, પરમાણુનું કેન્દ્ર, પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે બરાબર, અને ઇલેક્ટ્રોન હોય બરાબર કક્ષાની ફરતે હોય છે, ઇલેક્ટ્રોન હોય છે બરાબર કક્ષાની ફરતે, ઇલેક્ટ્રોન હોય છે બરાબર, ઇલેક્ટ્રોન હોય છે કક્ષાની ફરતે હોય છે બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રની વચ્ચે હોય છે બરાબર। હવે આગળમાં જોઈએ બરાબર, તો પ્રોટોનનો ચાર્જ પોઝિટિવ હોય છે, પ્રોટોન હોય છે બરાબર એનો ચાર્જ પોઝિટિવ હોય છે, પ્રોટોન હોય છે પોઝિટિવ ચાર્જ ધરાવે છે બરાબર। ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ ધરાવે છે, ઇલેક્ટ્રોન હોય છે તો એનો ચાર્જ નેગેટિવ હોય છે, પ્રોટોનનો ચાર્જ હોય છે પોઝિટિવ હોય, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હોય છે બરાબર, અને ન્યુટ્રોન સમસ્ત ચાર્જ ધરાવે છે, કોઈ પણ ચાર્જ ધરાવતો નથી। ન્યુટ્રોન હોય એનો કોઈ ચાર્જ ન હોય બરાબર, એકદમ ન્યુટ્રલ હોય, એનો કોઈ પોઝિટિવ અને નેગેટિવ નથી બરાબર। ખાસ મિત્રો આમાં યાદ રાખવું જોઈએ, પ્રોટોન ઉપરથી પોઝિટિવ, પ્રોટોનનો પોઝિટિવ ચાર્જ, ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ, ન્યુટ્રોનનો કોઈ ચાર્જ નહીં બરાબર। પ્રોટોન ને ન્યુટ્રોન જે કેન્દ્રમાં હોય છે બરાબર, ઇલેક્ટ્રોન હોય છે કક્ષામાં ફરતે હોય છે, ઇલેક્ટ્રોન હોય છે બરાબર કક્ષાઓની ફરતે હોય છે। હવે બીજું આગળ આપણે જોઈએ, પ્રોટોન અને એકબીજા સાથે બંધાયેલા મધ્ય ભાગે ન્યુક્લિયસ કહે છે બરાબર, આ પરમાણુ કેન્દ્ર છે બરાબર, આને ન્યુક્લિયસ કહે છે ઇંગ્લિશમાં, ન્યુક્લિયસ કહે છે મધ્ય ભાગ છે બરાબર, ન્યુક્લિયસ પ્રોટોન અને એકબીજા સાથે બંધાયેલા હોય છે બરાબર, કેન્દ્રમાં હોય છે બરાબર, ન્યુક્લિયસ થાય છે બરાબર। ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આસપાસ ભ્રમણ કક્ષામાં પડે, ઇલેક્ટ્રોન છે બરાબર ન્યુક્લિયસ ની આસપાસ ભ્રમણ કક્ષામાં પડે, ઇલેક્ટ્રોન હોય બરાબર કક્ષાની બરાબર ફરતે હોય છે બરાબર, કેન્દ્રમાં ન હોય, કેન્દ્રમાં પ્રોટોન ને ન્યુટ્રોન નથી, ઇલેક્ટ્રોન હોય કક્ષાની ફરતે હોય છે બરાબર। હવે શું પરમાણુ ક્રમાંક બરાબર, પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક બરાબર, પરમાણુ ક્રમાંક પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન સંખ્યા શું છે તેને ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે બરાબર, ઝેડ, ઝેડ છે બરાબર કે પરમાણુ ક્રમાંક દર્શાવે છે। પરમાણુ ક્રમાંકમાં શું હોય છે? પરમાણુ ક્રમાંકમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય છે? પરમાણુ ક્રમાંકમાં સિમ્પલ વસ્તુ છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર, પરમાણુ ક્રમાંક હોય છે। પરીક્ષામાં પૂછાય બરોબર, પરમાણુ ક્રમાંક એના આધારે નક્કી થાય છે, પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન, પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન બરાબર, બેની સંખ્યા શક્ય હોય છે, પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે પરમાણુ ક્રમાંક બરાબર નક્કી થાય છે બરાબર, ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે બરાબર, અને ઝેડ બરાબર, ઝેડ પ્રતીક છે બરાબર, ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે। હવે જનરલ નોલેજ માટે બરાબર, તમે વીજળીની કિલોમીટરની ઝડપે બરાબર બસ જાતી હોય છે, 80 થી 100 વચ્ચે બરાબર, જયારે વીજળીની સ્પીડ 66,96,000 કિલોમીટર માઇલ્સ, માઇલ્સ પ્રતિ કિલોમીટર બરાબર, આટલા માઇલ્સ પ્રતિ કિલોમીટર ઝડપ હોય છે બરાબર। આપણે આકાશગંગા જે મિલ્કી વે આકાશગંગા, એમાં 74% પરમાણુ હાઇડ્રોજન પરમાણુ હોય છે બરાબર, આપણે
આકાશ ગંગા છે બરાબર, મિલકી વે આકાશ છે, પણ ચિમોતેર ટકા પરમાણુ હાઇડ્રોજન પરમાણુ હોય છે. તો મિત્રો આ બીજેની બેઝિક થોડીક વાક્ય. આપ સૌ ગુજરાતી મિત્રો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર.